नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सर्वे वाला विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर नी आपणे शुरुआत करीए छीए। आजे धोरण 11 विषय अर्थशास्त्र जेमा चेप्टर नंबर 5। विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में आपणे एक प्रश्न भरवानो छे अने आ प्रश्न तमने 3 अथवा 5 गुण माटे वेरी मोस्ट आईएमपी रहेशे। तो चलो, प्रश्न नु नाम छे उत्पादन खर्च ना विविध ख्यालो सविस्तार समझावो। फरीथी, उत्पादन खर्चना विविध ख्यालो सविस्तार समझावो। तो चलो, प्रस्तावनामां पहेलो वाक्य तमारे जाते लखवानुं छे। पहेलो वाक्य तमारे एवुं लखवानुं छे के उत्पादन खर्चना विविध ख्यालोमां 3 खर्चनो समावेश करवामां आवे छे। फरीथी, उत्पादन खर्चना विविध ख्यालोमां 3 खर्चनो समावेश करवामां आवे छे, जेमां नंबर 1 वास्तविक खर्च। फरीथी, पहेलो खर्च कयो छे? वास्तविक खर्च। तो एनी अंदर सौथी पहेला एनी व्याख्या लखवानी छे के उत्पादनना साधनोने उत्पादननी प्रक्रियामां सामेल करवाथी। फरीथी, उत्पादनना साधनोने उत्पादननी प्रक्रियामां सामेल करवाथी जे शारीरिक अने मानसिक श्रम करवो पड़े के सहन करवो पड़े તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહે છે। ફરીથી, ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે શારીરિક અને માનસિક શ્રમ કરવો પડે કે સહન કરવું પડે તેને ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ કહે છે। ચલો તમને એક ઉદાહરણ આપું। પહેલા તો વ્યાખ્યા સમજવાની છે ઉત્પાદનના સાધનો। चलो, उत्पादन ना साधनों कितना छे? 4। जमीन, मूड़ी, श्रम अने नियोजन। जमीन, मूड़ी, श्रम अने नियोजन। तो आ चारे साधनों ने जारे तमे उत्पादन नी प्रक्रिया मा सामेल करो छो त्यारे जे तमारे शारीरिक अने मानसिक सहन करवू पड़े तो एने उत्पादन नु वास्तविक खर्च कहे छे। चलो हवे उदाहरण। ધારો કે તમે, તો તમારો સમાવેશ ઉત્પાદનના કયા સાધનમાં થશે? શ્રમમાં, બરાબર છે ને? હવે ધારો કે અત્યાર સુધી તમે આરામ કરી રહ્યા છો, ટીવી જોઈ રહ્યા છો, મોબાઈલ રમી રહ્યા છો વગેરે, પણ પછી ખબર પડે કે હવે 4:30 વાગે આપણો લેક્ચર છે, તો તમે બધી પ્રવૃત્તિ બંધ કરીને હવે શું કરશો? લેક્ચરમાં જોડાશો। તો તમે શું કર્યું? ઉત્પાદનના સાધન એટલે કોણ? શ્રમ ને ઉત્પાદનની પ્રક્રિયામાં તમે લાગુ પાડ્યું। હવે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ થઈ એટલે થાક લાગ્યો, કંટાળો આવ્યો, બગાસા આવ્યા। તો આ શું થયું? અત્યાર સુધી તમને થાક ન લાગ્યો, અત્યાર સુધી તમને બગાસા ન આવ્યા, અત્યાર સુધી તમને કંટાળો ના આવ્યો, પણ જેવા તમે ભણવાની અંદર સામેલ થયા, તમે તમારું જે શ્રમ છે એને ઉત્પાદનની અંદર લાગુ પાડ્યું એટલે થાક, કંટાળો, આળસ, બગાસા આવવા લાગ્યા। તો આને આપણે શું કહીશું? ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ, બરાબર છે? જો એક ઉદાહરણ આપ્યું છે, કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે, એવું વાક્ય તમારે લખવાનું છે। અત્યાર સુધી શ્રમિકને આરામ છે એટલે થાક પણ નથી, કંટાળો પણ નથી, પણ જેવો તે સવારે કારખાનામાં દાખલ થાય છે અને થોડું કામ કરે છે એટલે એને થાક, કંટાળો, આળસ, બરાબર છે, ઉદ્ભવે છે। તો એ ઉત્પાદનનું કયું ખર્ચ છે? વાસ્તવિક ખર્ચ છે। અત્યાર સુધી તમે સહેજ પણ થાક્યા નથી, પણ તમને 2-5-10 કલાક ફરવા માટે લઈ જાઓ અને ઘરે આવો એને તમે થાકી જાઓ છો, તે ઉત્પાદનનું કયું ખર્ચ છે? વાસ્તવિક ખર્ચ છે। ક્લિયર? આગળ, વાસ્તવિક ખર્ચને ક્યારે પણ માપી શકાતો નથી। વિદ્યાર્થી મિત્રો, તમારો એક ગુણનો પ્રશ્ન કે આપેલ પૈકી કયા ખર્ચને ક્યારે માપી શકાતો નથી, તો જવાબમાં શું લખશો? વાસ્તવિક ખર્ચ। શા માટે? કારણ કે વાસ્તવિક ખર્ચની અંદર થાક, કંટાળો, આળસ, માનસિક તાણ એટલે કે ટેન્શન, થાક, કંટાળો, આળસ, માનસિક તાણ એ કેવા પરિબળ છે? આત્મલક્ષી પરિબળ છે। આત્મલક્ષીનો મતલબ થશે તે વ્યક્તિએ શું થાય છે? બદલાય છે। હું તમને સમજાવું। ધારો કે લેક્ચર શરૂ થાય, કેટલાક વિદ્યાર્થીને માત્ર 5 મિનિટમાં બગાસા શરૂ થઈ જાય, કેટલાકને 10-15 મિનિટ પછી શરૂ થાય,
કેટલાક ને અડધો કલાક પછી શરૂ થાય, કેટલાક એવા પણ વિદ્યાર્થી છે આખા લેક્ચર દરમિયાન એક પણ બગાસી ના આવે. વ્યક્તિએ વ્યક્તિએ થાક કંટાળો આળસ બગાસા બદલાય છે, માટે આ ખર્ચનું માપન ક્યારે થઈ શકતો નથી. ચલો વન્સ મોર રિવિઝન. ફરીથી વાસ્તવિક ખર્ચ એટલે શું? ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે શારીરિક અને માનસિક સહન કરવું પડે છે, જેને આપણે શું કહીશું? વાસ્તવિક ખર્ચ. આ વાસ્તવિક ખર્ચને ક્યારે પણ માપી શકાતો નથી, કારણ થાક કંટાળો આળસ અને માનસિકતા કેવી બાબતો છે? આત્મલક્ષી. આત્મલક્ષી એટલે શું? વ્યક્તિએ વ્યક્તિએ શું થાય છે તે બદલાય છે. આગળ વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધનો પાછળ થતા ખર્ચનો વિચાર ક્યારે પણ કરી શકાતો નથી. વાક્યને ફરીથી શું લખશો? વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધનો પાછળ જે ખર્ચ થાય છે તેનો ક્યારે વિચાર થઈ શકતો નથી. તમને પ્રશ્ન તો સાહેબ ખબર ના પડી, તો ચલો ઉદાહરણ. જેમ કે જમીન, આપણે આગળ ભણી ગયા ને, જમીન એ કોની બક્ષીશ છે? કુદરતી, કુદરતી બક્ષીશ છે. હવે માનવ સર્જિત નથી, કુદરતી બક્ષીશ છે, માટે તેનો ઉત્પાદન ખર્ચ કેવો છે? શૂન્ય છે. હવે જમીનનો ઉત્પાદન ખર્ચ શૂન્ય છે, તેમ છતાં માલિકે તેનું ભાડું ચૂકવવું પડે છે. હવે એક બાજુ એવું કે છે કુદરતનું છે, એનો કોઈ ખર્ચ નથી, તેમ છતાં આપણે જમીનનું ભાડું ચૂકવવું પડે છે. તો આ દ્રષ્ટિએ વાસ્તવિક ખર્ચનો ખ્યાલ એ અસંતોષકારક છે અને સાથે વ્યવહારુ નથી. કેમ અસંતોષકારક? કારણ કે એક બાજુ એવું કે છે જમીન કુદરતી છે, એનો ખર્ચ નથી, તો બીજી બાજુ માલિકે જમીનનું ભાડું તો ચૂકવવું પડે છે. તો આ સંદર્ભમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ કેવો છે? અસંતોષકારક અને વ્યવહારુ નથી. ચલો રેડી છે? તો આ થયો તમારો વાસ્તવિક ખર્ચ. ચલો નંબર બે તરફ જઈએ છે, વૈકલ્પિક ખર્ચ. તો ચલો વૈકલ્પિક ખર્ચ ની અંદર શું આવશે? તો જુઓ, વાસ્તવિક ખર્ચની ખામી દૂર કરી. વાક્યને સમજો, વાસ્તવિક ખર્ચની ખામી આપણે કીધું ને, એને માપી શકાતો નથી, એની ખામી છે. તો વાસ્તવિક ખર્ચની ખામી દૂર કરવા માટે ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ, ચલો કયા અર્થશાસ્ત્રી? ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો. એક ગુડનો પ્રશ્ન કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ કોણે રજૂ કર્યો? તો જવાબમાં શું લખશો? ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ. ચલો ઉત્પાદનના સાધનો એક કરતા વધુ ઉપયોગો ધરાવે છે. વાક્યને ફરીથી સમજો, ઉત્પાદનના સાધનો એક કરતા વધુ ઉપયોગો ધરાવે છે, આ હકીકત ઉપર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રહેલો છે. ચલો ઉત્પાદનના સાધનો એક કરતા અનેક ઉપયોગ ધરાવે છે. ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે મારી પાસે જમીન છે, હવે એ જમીન ઉપર નંબર એક હું સ્કૂલ બનાવી શકું, નંબર બે દવાખાનું બનાવી શકું, નંબર ત્રણ હોટેલ બનાવી શકું, નંબર ચાર કહી શકાય કે હું જીમખાનું બનાવી શકું, નંબર પાંચ થિયેટર બનાવી શકું, નંબર છ મંદિર બનાવી શકું, મસ્જિદ બનાવી શકું. તો આ એક જ જમીનના મેં અનેક ઉપયોગ છે મારી પાસે, સમજાય છે? ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગ ધરાવે છે, આ હકીકત ઉપર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રહેલો છે. ચલો હવે પ્રશ્ન દરેક સાહેબ, વૈકલ્પિક ખર્ચ એટલે શું? તેની વ્યાખ્યા આપેલી છે. કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે, વન્સ મોર, કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે. ફરીથી, અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે તો તે આપેલી વસ્તુનો વૈકલ્પિક ખર્ચ છે. ફરીથી વન્સ મોર, વ્યાખ્યાને બે થી ત્રણ વાર રિવિઝન કરવાનું. ચલો શું કહે છે? કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે. ફરીથી, કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવો પડે તો તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ છે. ચલો હું તમને હવે એનું ઉદાહરણ આપું, આ પછી ભણીશું, પછી તમને પેલા ઉદાહરણ આપું. ધારો કે તમે ધોરણ 10 પાસ કર્યું એટલે તમારી પાસે અનેક ઓપ્શન હતા, અનેક વિકલ્પ હતા. નંબર એક, દસમા ધોરણ પછી કોમર્સમાં જવું, આર્ટ્સમાં જવું, સાયન્સમાં જવું, ડિપ્લોમામાં જવું, આઈટીઆઈમાં જવું કે ઘેર રહેવું. ઘરે રહેવું એ પણ એક ઓપ્શન જ છે.
तो आटला बधा ऑप्शन माथी तमारे एक ऑप्शन चूज करवानो छे, एक ऑप्शन पसंद करवानो छे। तो जेम के मैं कीधु आर्ट्स में जाव, कॉमर्स में जाव, साइंस में जाव, डिप्लोमा में जाव, आईटीआई में जाव अने घेर जाव, बराबर छे। तो तमे धारो के एक ऑप्शन पसंद करे छे कॉमर्स, तो कॉमर्स पछी नो श्रेष्ठ विकल्प शू होतो? साइंस। तो एनो तमे शू करो? त्याग करो। હવે સમજાય છે ને? તમે એક વિકલ્પ પસંદ કર્યો કોમર્સ, તો બાકીના વિકલ્પ નો તો છોડ્યા છે, પણ બાકીનામાં શ્રેષ્ઠ કોણ હતું? તો કે સાયન્સ, એના પછી ડિપ્લોમા હતું। સમજાય છે ને? તો એક વિકલ્પ પસંદ કરો અને બીજો શ્રેષ્ઠ વિકલ્પ છોડી દેવો પડે ને, તો તે આપેલી વસ્તુનું કયો ખર્ચ ગણાશે? વૈકલ્પિક ખર્ચ। ચલો બીજું ઉદાહરણ આપો। પપ્પા તમને ચોઈસ આપે, બેટા ચલો દિવાળીમાં ફરવા જવાનું છે। નંબર એ સૌથી પહેલા જમ્મુ કાશ્મીર, નંબર બે તમને ઓપ્શન આપી રહ્યા છે, નંબર એક જમ્મુ કાશ્મીર, નંબર બે મધ્યપ્રદેશ, નંબર ત્રણ ઉત્તર પ્રદેશ, નંબર ચાર કેરળ, નંબર પાંચ કર્ણાટક। ક્યાં જવું છે ફરવા? તો તમે કોઈ એક વિકલ્પ ચૂઝ કરશો, પપ્પા આપણે જમ્મુ કાશ્મીર જવું છે, તો જમ્મુ કાશ્મીર ચૂઝ કર્યું તેના પછીનો તાત્કાલિક બીજો ઓપ્શન હતો મધ્યપ્રદેશ, એને તમે છોડી દીધો, તો મધ્યપ્રદેશ એ જમ્મુ કાશ્મીરનો કયો ખર્ચ થયો? વૈકલ્પિક ખર્ચ। ખ્યાલ આવી રહ્યો છે? એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે અન્ય બીજો શ્રેષ્ઠ વિકલ્પ છોડી દેવો પડે ને, તો એ આપેલી વસ્તુનું કયો ખર્ચ છે? વૈકલ્પિક ખર્ચ છે। હવે પ્રોપર ઉદાહરણ જે આપણે નવનીત અને ચોપડીમાં આપેલું છે તે તમારે આવી રીતે ઉદાહરણ લખવાનું નથી, સમજો, તમારે વાક્ય પ્રમાણે ઉદાહરણ થોડુંક મોટું લખવાનું છે, એટલે પછી એવું ના થાય સાહેબ ના જેવું લખીને આપી દો, વ્યવસ્થિત લખવાનું। ચલો કેવી રીતે લખવાનું? નંબર એ, જમીનના કોઈ એક ટુકડા ઉપર ઘઉં, ડાંગર અને બાજરીનું ઉત્પાદન કરી શકાય છે। તો મેં હમણાં કીધું હતું ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગ ધરાવે છે, કે જમીન ઉપર ઘઉં થઈ શકે, બાજરી થઈ શકે, જુવાર થઈ શકે, મકાઈ થઈ શકે, બરાબર છે। તો અહીંયા પહેલું વાક્ય, જમીનના ટુકડા ઉપર ઘઉં, ડાંગર, બાજરીનું ઉત્પાદન થઈ શકે છે। પછી નવું વાક્ય, ઘઉંનું ઉત્પાદન કરીએ તો ખેડૂતને 10,000 રૂપિયાની આવક મળે છે, ડાંગરનું ઉત્પાદન કરીએ તો ખેડૂતને 8,000 રૂપિયાની આવક મળે છે, અને બાજરીનું ઉત્પાદન કરીએ તો ખેડૂતને 5,000 રૂપિયાની આવક મળે છે। હવે વિચારો, તમે ખેડૂત છો, તમે શેનું ઉત્પાદન કરશો? તમે એમ કહેશો સાહેબ ઘઉં, તો તમે ઘઉં ચૂઝ કરો છો, ઘઉંનું ઉત્પાદન કરો છો, તો ઘઉં પછીનો શ્રેષ્ઠ વિકલ્પ કોણ છે? ડાંગર। એનો તમારે શું કરવું પડશે? ત્યાગ કરવો પડશે। તો ડાંગર એ ઘઉંનો કયો ખર્ચ થયો? વૈકલ્પિક ખર્ચ। હવે વાક્ય સમજાયું? તો કેવી રીતે લખશો? જો ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરે તો ઘઉં પછીનો શ્રેષ્ઠ વિકલ્પ ડાંગર, જેનો એને ત્યાગ કરવો પડે છે, જતું કરવું પડે છે, તો ડાંગર એ ઘઉંનો કયો ખર્ચ થયો? વૈકલ્પિક ખર્ચ થયેલો છે। ઓકે, આગળ, આમ આ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ બે હકીકત ઉપર આધાર રાખે છે। નંબર એક, ઉત્પાદનના સાધનો સીમિત છે, સીમિતનો મતલબ શું થશે? થોડા જ છે, અનલિમિટેડ નથી, ઉત્પાદનના સાધનો કેવા છે? સીમિત છે, અને બીજો, ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। તો વૈકલ્પિક ઉપયોગ તમે હમણાં તમને સમજાયું, સાધન એક છે પણ ઉપયોગ અનેક છે। તો ફરીથી વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ બે હકીકત ઉપર આધારિત છે, કઈ કઈ? ઉત્પાદનના સાધનો સીમિત છે અને ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે। ચલો હવે વૈકલ્પિક ખર્ચના ખ્યાલની કેટલીક મુશ્કેલી છે તો એના તરફ જઈએ છીએ। તો કે વૈકલ્પિક ખર્ચના ખ્યાલની મુશ્કેલીઓ, વિદ્યાર્થી મિત્રો આ મુશ્કેલીઓ અલગથી તમને બે ગુણના પ્રશ્ન તરીકે પૂછાય, એટલા માટે મેં તમને લખ્યું છે બે માર્ક્સ માટે પણ આઈએમપી છે। પ્રશ્ન એવો પૂછાય, વૈકલ્પિક ખર્ચના ખ્યાલની મુશ્કેલી જણાવો બે ગુણ, તો પછી આટલો જવાબ લખવાનો રહેશે। તો ચલો આ ખ્યાલની મુશ્કેલીઓ શું છે તેમાંનું પહેલું વાક્ય, જો ઉત્પાદનનું કોઈ એક સાધન, ફરીથી, જો ઉત્પાદનનું કોઈ એક સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય, ફરીથી, ઉત્પાદનનું કોઈ એક સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી। એક જ સાધન એક જ ઉપયોગ હોય તો એનો વૈકલ્પિક ખર્ચ હોઈ શકતો નથી। ચલો ઉદાહરણ આપું, ધારો કે અહીં લખ્યું છે પડતર જમીનમાં માત્ર ઘાસ જ ઉગાડી શકાય, પડતર જમીન, રેતાળ જમીન, હવે રેતાળ જમીનમાં માત્ર કાંટાળી વનસ્પતિ થાય, પછી તમે એમ કહો કે આપણે ઘઉંનું ઉત્પાદન કરીએ, બાજરીનું ઉત્પાદન કરીએ અને ચોખાનું ઉત્પાદન કરીએ, ના થાય, એમાં એક જ થઈ શકે કાંટાળી વનસ્પતિ, તો એનો વૈકલ્પિક ખર્ચ હોતો નથી। ફરીથી, કોઈ એક સાધનનો એક જ ઉપયોગ હોય ને
तो एनो वैकल्पिक खर्च क्यारे नक्की थई शकतो नथी। नंबर बे, ज्यारे उत्पादनना साधनो विशिष्ट प्रकारना होय। फरीथी, ज्यारे उत्पादनना साधनो विशिष्ट प्रकारना होय तो वैकल्पिक खर्च नो ख्याल उपयोगी नथी। चलो फरीथी, पहली मर्यादा शुं छे? एक साधन एक ज उपयोग धरावतो होय तो खर्च नक्की ना थई शके। अने बीजो, ज्यारे उत्पादन नो साधन विशिष्ट प्रकार नो होय तो पण आ खर्च नो ख्याल उपयोगी नथी। जेम के कॉम्प्यूटर नो उपयोग मात्र अने मात्र विशिष्ट ज्ञान धरावती व्यक्तिओ ज करी शके छे। तो आ बे मर्यादा, आ बे मुश्किली तमारे लखवानी रहेशे। चलो त्रीजा खर्च तरफ जईए छे, नाणाकीय खर्च। पहलू हतो वास्तविक खर्च, बीजू हतो वैकल्पिक खर्च, હવે ત્રીજું છે નાણાકીય ખર્ચ। તો પહેલું વાક્ય, વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ હંમેશા નાણામાં વ્યક્ત થાય છે, પૈસામાં। તમે ધારો કે ગમે તે જગ્યાએ જાઓ ને તોય કોઈ પ્રશ્ન પૂછે કેટલો ખર્ચ થયો, પૈસામાં વ્યક્ત થાય છે। વ્યવહારમાં ઉત્પાદન ખર્ચ નાણામાં વ્યક્ત થાય છે તો હવે નાણાકીય ખર્ચ એટલે શું, તેની વ્યાખ્યા આપેલી છે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે, ફરીથી વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચાઓ કરવા પડે તેને નાણાકીય ખર્ચ કહે છે। ફરીથી, વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે ખર્ચ કરવો પડે તેને આપણે શું કહીશું, નાણાકીય ખર્ચ। જેમ કે તમારે અમદાવાદથી જમ્મુ કાશ્મીર જવાનું થયું તો તમે ઉત્પાદન કર્યું છે ને ત્યાં જવાનું, અને એ જવામાં તમારે 10,000 રૂપિયાનો ખર્ચ થયો તો 10,000 તમારો કયો ખર્ચ છે, નાણાકીય ખર્ચ। ક્લિયર છે ને? ભરવા માટે તમે ટ્યુશન બંધાયું અને ટ્યુશનના 15,000 રૂપિયા થયા તો 15,000 તમારું કયું ખર્ચ છે, નાણાકીય ખર્ચ છે। ચલો રેડી? તો જોઈએ ઉદાહરણ। વસ્તુનું ઉત્પાદન કરવા માટે કોઈ એક પેઢીને 20,000 રૂપિયાનો ખર્ચ થયો તો 20,000 એનો શું છે, નાણાકીય ખર્ચ છે। આગળ, આ નાણાકીય ખર્ચમાં કોનો સમાવેશ થાય છે, કાચો માલ અને યંત્રોની કિંમત, વીજળીનું બિલ, શ્રમિકોના વેતન, મકાન અને જમીનનું ભાડું વગેરે ખર્ચાઓનો એમાં સમાવેશ કરવામાં આવે છે। અને છેલ્લું વાક્ય, નાણાકીય ખર્ચનો આધાર હંમેશા 3 પરિબળ ઉપર રહેલો છે। ફરીથી, નાણાકીય ખર્ચનો આધાર 3 પરિબળ ઉપર રહેલો છે। નંબર 1, ઉત્પાદનના સાધનોની કિંમત। ચલો સાધનો 4, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, આ ચારે સાધનોની કિંમત। ઉત્પાદનની સપાટી, કયા લેવલ ઉપર ઉત્પાદન થઈ રહ્યું છે, ઉત્પાદનની સપાટી અને સમયગાળો ક્યાં સુધી થઈ રહ્યું છે, તો આ ત્રણે પરિબળો એ આ ખર્ચ ઉપર આધારિત છે। તો વિદ્યાર્થી મિત્રો, 3 પરિબળોને યાદ રાખવા માટે એક સરસ ઉદાહરણ, ધારો કે હું તમને એક જ ઉદાહરણ દ્વારા ત્રણે ખર્ચ સમજાવી દઉં છું। ધારો કે પપ્પાએ તમને ચોઇસ આપી છે, જમ્મુ કાશ્મીર ફરવા જવું છે, કેરળા જવું છે, તમિલનાડુ જવું છે કે ક્યાં જવું છે, તો તમે પસંદ કર્યું છે દાખલા તરીકે જમ્મુ કાશ્મીર, તો જમ્મુ કાશ્મીર પસંદ કર્યું, બધાનો ત્યાગ કર્યો, તમારો કયો ખર્ચ થયો, વૈકલ્પિક ખર્ચ। હવે જમ્મુ કાશ્મીર જવા માટે તમે સવારે નીકળ્યા છો અને રાત્રે પહોંચ્યા છો એટલે તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો, આળસ આવી ગઈ છે, બગાસા આવી ગયા છે, તમારું કયું ખર્ચ થયું, વાસ્તવિક ખર્ચ। અને જ્યારે તમે ત્યાં ઉતરો અને ત્યાં 5,000 રૂપિયા આપવા પડે છે તો 5,000 તમારો કયો ખર્ચ થયો, નાણાકીય ખર્ચ। ક્લિયર છે? તો આ ત્રણે ખર્ચ મારો પ્રશ્ન, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો, વેરી મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે। તો સરસ રીતે તમે એનું રિવિઝન કરજો, સરસ રીતે એને તૈયાર કરજો, અને આઈ રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ, પ્રશ્નને તૈયાર કર્યા પછી જોયા વગર એક વખત લખવાનો રહેશે। તો આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ।